एक મહત્વના સમાચારની વાત કરીએ તો ટેટની પરીક્ષામાં પેપર લીક થયાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. મનીષ દોશીએ પેપર લીક થયાનો આક્ષેપ કર્યો છે. 28 જુલાઈના રોજ પેપર લીક થયાનો આક્ષેપ કર્યો છે. અરવલ્લીના ધનસુરાના શિક્ષક મુખ્ય સૂત્રધાર છે. તો ઉમેદવારો પાસેથી 5-7 લાખ લીધાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ચિલોડા કોબા પાસેની હોટેલમાં પેપર લીક થયું છે. કૌભાંડમાં ખેડાના શિક્ષકો પણ સામેલ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રાજ્ય પરીક્ષા બોર્ડને પુરાવા સાથે ફરિયાદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હવે આ ફરિયાદ કર્યા બાદ હવે સરકાર શું તેના પર પગલાં લે છે તે જોવું રહ્યું. કારણ કે જે રીતે ચિલોડા કોબા પાસેની હોટલમાં પેપર લીક થયું છે તે તમામ પુરાવા સાથે આ ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે હવે જોવું રહ્યું કે આ જે પુરાવા આપ્યા છે તે પરથી આ જે ટેટની પરીક્ષાનું પેપર છે તે ખરેખર લીક થયું છે કે નહીં તેની તપાસ થશે. કે ખોટી પદવીઓના આધારે ખોટા સર્ટિફિકેટ રજૂ કરીને નોકરીઓ મેળવવામાં આવી છે અને ટાટનું પેપર લીક કરીને જે રીતે અત્યારે ભરતી કૌભાંડ આચરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર જો સાચીને તટસ્થ તપાસ કરે તો વ્યાપક કરતા આ વ્યાપક કૌભાંડ છે અને સંસદ લઈને મંત્રી સુધી આમાં સંડોવાયેલા હોય ત્યાં સુધીની છે. ગુણવત્તા ધરાવતા અને મેરિટ ધરાવતા યુવાનોની કારકિર્દી સાથે મોટા પાયે ચેરા કરીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ભરતી કૌભાંડમાં આચરી રહ્યા છે. જે રીતે અરવલ્લીના ધનસુરાના શિક્ષક મુખ્ય સૂત્રધાર છે તે પણ વાત બહાર આવી છે અને ઉમેદવારો પાસેથી 5-7 લાખ લીધાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે ટેટની જે પરીક્ષા થઈ હતી જુલાઈ મહિનાના અંતમાં તેમાં પેપર લીક થયું હતું. ટેટની પરીક્ષામાં પેપર લીક થયાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.